ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ગયા સપ્તાહે ભારતની મુલાકાતે હતા. તેમણે 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ત્યારે હવે ભારત અને ફ્રાન્સના મજબૂત બની રહેલા સંબંધો પર ચીનને પેટમાં ચૂંક આવી છે. ચીને પણ ફ્રાન્સની સાથે મજબૂત સંબંધો બનાવવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. આ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફ્રાન્સ માટે મહત્વનો સંદેશ પણ આપ્યો છે. ચીન અને ફ્રાન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠના અવસર પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે ચીન અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની જરૂર છે. તેમણે કહ્યું છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે, પરંતુ તેને પ્રોત્સાહન આપવા માટે વધુ નવા સકારાત્મક પ્રયોગો કરવા જોઈએ. ચીનના રાષ્ટ્રપતિ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન તાજેતરમાં જ ભારતના પ્રવાસ પરથી પરત ફર્યા છે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદી સાથેની તેમની મિત્રતા હેડલાઇન્સ બની હતી. દ્વિપક્ષીય બેઠકોમાં બંને દેશોએ સંરક્ષણ સહયોગ વધારવા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરારો પણ કર્યા હતા. ફ્રાન્સ સાથેના સંબંધો પર વાત કરતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે આજે દુનિયા ફરી એકવાર એક મહત્વપૂર્ણ ચોકઠા પર ઊભી હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં ચીન અને ફ્રાન્સે સાથે મળીને માનવ વિકાસ માટે શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિનો માર્ગ ખોલવો જોઈએ. ચીન હંમેશા દ્વિપક્ષીય સંબંધોના વિકાસને ખૂબ મહત્વ આપે છે. ફ્રાન્સ સાથેના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠના અવસર પર અમે કહેવા માંગીએ છીએ કે ચીન મૂળભૂત સિદ્ધાંતોને જાળવી રાખવા, સંબંધોમાં નવી ભૂમિ તોડવા, ભૂતકાળની સિદ્ધિઓ પર નિર્માણ કરવા અને નવો માર્ગ ખોલવા માટે મેક્રોન સાથે કામ કરવા તૈયાર છે, જેથી ભવિષ્યમાં ચીન ફ્રાન્સ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત અને ગતિશીલ બનાવી શકે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ફ્રાન્સની આયાત વધારવાની ઓફર કરી છે. તેમણે કહ્યું છે કે અમે ફ્રાન્સથી ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ અને સેવાઓની આયાતનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખીશું. અમે આશા રાખીએ છીએ કે ફ્રાન્સ પણ ચીની કંપનીઓને વ્યાજબી અને સમાન વ્યાપાર વાતાવરણ પૂરું પાડશે. તેમણે એમ પણ કહ્યું છે કે ફ્રાન્સ અને ચીન વચ્ચે વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગ બંને દેશો વચ્ચેના સંબંધોનો પાયો છે. 2 દિવસીય મુલાકાત દરમિયાન મેક્રોને ઘણા ભારતીય શહેરો અને પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય સંસ્કૃતિને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો. ચીન ફ્રાન્સ સાથેના સંબંધોને ખૂબ જ પ્રાથમિકતા આપે છે. તેનું એક મોટું કારણ એ છે કે ફ્રાન્સના પ્રમુખ મેક્રોન યુરોપ પર ત્રીજા બ્લોકની રચના કરવા માટે દબાણ કરી રહ્યા છે, જે અમેરિકા અને ચીન વચ્ચે સંતુલિત બળ છે. આવી સ્થિતિમાં ચીને મેક્રોનની ભારત મુલાકાત પર સતર્ક નજર રાખી હતી, કારણ કે ફ્રાન્સ ભારત માટે મુખ્ય સંરક્ષણ ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. ચીનનો સામનો કરવા માટે અમેરિકા અને યુરોપિયન યુનિયન પણ ભારત તરફ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મેક્રોનની મુલાકાત પછી તરત જ ચીને ફ્રાન્સ સાથે સંબંધો પર ભાર મૂક્યો છે. બ્યુરો રિપોર્ટ, GSTV.